જવાબ લખો પ્રશ્ન એક આરાધ્યાના કેટલા દાંત સળિયા હતા ઉત્તર એક આરાધ્યાના ત્રણ દાંત સળિયા હતા પ્રશ્ન બે આરાધ્યાને કેવો દુખાવો થતો હતો ઉત્તર બે આરાધ્યાને ખૂબ દુખાવો થતો હતો પ્રશ્ન ત્રણ ડોક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી ઉત્તર ત્રણ ડોક્ટરે આરાધ્યાને લાંબી ખૂણસી પર બેસાડી પ્રશ્ન ચાર ડોક્ટરે સાના વડે તપાસ કરી ઉત્તર ચાર ડોક્ટરે ગોળ અરીસો નાખીને તપાસ કરી પ્રશ્ન પાંચ ડોક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળા કરવા કહ્યું ઉત્તર પાંચ ડોક્ટરે આરાધ્યાને કંઈ પણ ખાધા કે પીધા પછી કોગળો કરવા કહ્યું પ્રશ્ન બે આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો જુઓ મિત્રો નીચે આપણે વાક્યો આપ્યા છે એ આપણે તેના સમય પ્રમાણે લખવાના છે એટલે કે એ પહેલાંના સમયમાં હતું કે અત્યારના સમયમાં છે તો આ સ્ક્રીન ઉપર તમે જુઓ પહેલું દાંતનો દુખાવો તો પહેલાં આવશે હતો અને અત્યારે આવશે નથી ત્યારબાદ બીજું દાંતમાં સડો તો પહેલાં હતો અને અત્યારે નથી ત્યારબાદ ત્રીજું કોગડા તો પહેલાં કરતી ન હતી અને અત્યારે કરે છે તેવી જ રીતે ચોથું દાંતણ અથવા બ્રશ પહેલાં સૂતા પહેલાં ન કરતી ન હતી અત્યારે સૂતા પહેલાં કરે છે તો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમારે આ પ્રશ્ન તમારી ચોપડીમાં લખવાનો છે પ્રશ્ન ત્રણ જેમ આરાધ્યા માટે વાક્યો નોંધ્યા તેમ તમારા વિશે વાક્યો લખો અને વર્ગમાં મોટેથી વાંચો મિત્રો હાલમાં તો આપણે મળી નથી શકતા પણ તમારે જોવાનું છે બરાબર છે અને કહેવાનું છે મને તો ખ્યાલ નથી કે ભાઈ તમને દાંતમાં દુખાવો થતો હતો કે નહીં થતો હતો એ તો તમને જ ખબર હશે ને તો તમારે આ પ્રશ્ન કરવાનો છે આપણે એના એક બે ઉદાહરણ જોઈ લઈએ નીચે આપ્યું છે હું અત્યારે અને હવેથી પહેલું દાંતનો દુખાવો તો અત્યારે એમાં લખીશું કે દાંતનો દુખાવો તો ભાઈ નથી અને હવેથી દાંતનો દુખાવો થશે નહીં કેવી રીતે નહીં કારણ કે આપણે શ્યોર છે કે આપણે રોજ બ્રશ કરીએ છીએ બરાબર છે મોઢાની ચોખ્ખાઈ રાખીએ છીએ એટલે આપણને દુખાવો નથી થવાનો ત્યારબાદ બીજું દાંતમાં સડો મિત્રો અત્યારે તો આપણે દાંતનો સડો નથી અને હવેથી દાંતમાં સડો થશે પણ નહીં કેમ ખબર છે કારણ કે આપણે બધા રેગ્યુલર બ્રશ કરીએ છીએ આપણી જીભ સાફ કરીએ છીએ મોઢાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ અને આપણે સવાર સાંજ બ્રશ કરવું જ જોઈએ જેનાથી આપણને કોઈ સડો નહીં લાગે અને આપણને મોંના કોઈ રોગ પણ નહીં થાય એટલે આપણે શ્યોર કહી શકીએ કે હવેથી દાંતમાં સડો પણ થશે નહીં તેવી જ રીતે આપણે આગળ કોગડા અને ચોથું છે દાંતણ અને બ્રશ તો એ તમારે તમારી જાતે લખવાનું છે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે રમત વર્ગના બધા જ બાળકો ત્રણ જૂઠમાં વેચાઈ જાઓ પહેલા જૂથને ગઈકાલ બીજા જૂથને આજ અને ત્રીજા જૂથને આવતીકાલ એમ નામ આપો તમને અનુકૂળ હોય તો વારના નામ આપી શકાય નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દ પરથી દરેક જૂથ પોતાના જૂથને અનુરૂપ વાક્ય બનાવી બોલશે દરેક સાચા વાક્ય માટે એક પોઈન્ટ અહીં નમૂનાના શબ્દો આપેલા છે આવા બીજા શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણી રમત આગળ વધારતા રહો પહેલીવાર પાંચ પાંચ શબ્દ સાથે રમત રમો પછી શબ્દ સંખ્યા વધારતા જાઓ સરખી તક મળ્યા પછી જે જૂથ સૌથી વધુ પોઈન્ટ બનાવે તે વિજેતા જો બાળકો આવી રમત તો આપણે વર્ખંડમાં કેટલી વાર રમી ચૂક્યા છે હે ને પોઈન્ટવાળી અને આપણને ખબર જ છે કે જેના પોઈન્ટ વધારે હોય એ વિનર તો આપણે આ ગેમ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીન ઉપર તમે સરસ મજાનું કોષ્ટક જોઈ રહ્યા છો એ કોષ્ટકને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું છે પહેલા વિભાગમાં સિદ્ધિ બીજામાં ગઈકાલ ત્રીજામાં આજ અને ચોથામાં આવતીકાલનું નામ આપવામાં આવ્યું છે ઉદાહરણ પ્રમાણે પહેલાં અને બીજું વાક્ય પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે સિદ્ધિ તો પહેલું વાંચવું ગઈકાલના વિભાગમાં લખ્યું છે કે સિદ્ધે વાર્તા વાંચી એટલે ગઈકાલે સીધી વાર્તા વાંચી લીધી આજના વિભાગમાં લખ્યું છે કે સીધી વાર્તા વાંચે છે આજ એટલે આજનો દિવસ જે ક્રિયા ચાલી રહી છે તે અને આવતીકાલ એટલે જે સમય આવવાનો છે તે તો આવતીકાલમાં લખ્યું છે કે સીધી વાર્તા વાંચશે તો આ તો ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાત થઈ ગઈ તેવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ કૂદવું તો અમે પાંચ પગથિયા કૂદ્યા એ ગઈકાલે આપણે પાંચ પગથિયાં કૂદ્યા હતા આજની વાત કરીએ તો આપણે પાંચ પગથિયાં કૂદીએ છીએ અને આવતીકાલની વાત કરીએ તો આપણે પાંચ પગથિયાં કૂદીશું તમને આ બે ઉદાહરણ જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે તેવી જ રીતે આપણે રમવું જમવું હસવું રંગોળી પૂરવી શાક બનાવવું આપણે જાતે લખવાનું રહેશે અને ત્યાર પછી આઠ નવ અને દસ એમાં આપણે જાતે પસંદ કરવાનું છે કે આપણે કયું નામ આપીએ દાખલા તરીકે લખવું દોડવું કાપવું વાંચવું બરાબર છે તો એ તમે મનપસંદ શબ્દ પસંદ કરો અને લખો તો આ પોસ્ટક તમે તમારી ચોપડીમાં લખી શકો છો ત્રણના જૂથમાં કામ કરો બે સભ્યો વારાફરથી ફકરો વાંચી સંભળાવો બીજા ફકરામાં વધારે માહિતી આપી છે તો સૌથી પહેલા આપણે ફકરો વાંચીએ બરાબર પહેલું ભૈરવીના કાકાના લગ્ન હતા તે માટે મંડપ બંધાયેલો અને જમણવાળ ગોઠવાયેલો દાળ શાક વડીલોને લાયક હતા પણ મીઠાઈ હતી એટલે ચાલ્યો હલવો બાસુંદી બધાને ભાવ્યા છેલ્લે પાન ખાવાની પણ મજા આવી જુઓ મિત્રો આ ફકરામાં આપણને ઉપર છેલ્લી માહિતી આપવામાં આવી છે ત્યાર પછી જે હું આ બીજો ફકરો વાંચવા જઈ રહી છું તેમાં પૂરેપૂરી માહિતી આપી છે તો આપણે બીજો ફકરો પણ જોઈએ ભૈરવીના નાના કાકાના લગ્ન હતા તે માટે વિશાળ મંડપ બંધાયેલો અને ભવ્ય જમાડવાળ ગોઠવાયેલો દાળ શાક વડીલોને લાયક તીખા હતા પણ બે ત્રણ મીઠાઈ હતી એટલે ચાલ્યું દૂધીનો હલવો સીતાફળની બાસુંદી બધાને ભાવ્યા છેલ્લે મીઠું પાન ખાવાની પણ મજા પડી તમને ખ્યાલ આવી ગયો ને હવે આપણે મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી